આવેલી ત્રિપદા ઇંગ્લિશ સ્કૂલને એફઆરસીએ નોટિસ ફટકારી છે। ત્રિપદા સ્કૂલ એફઆરસીની પરવાનગી વગર એક્ટિવિટી ફીના નામે વધારાની ફી વસૂલતી હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે। ત્રિપદા સ્કૂલના વાલીઓએ આ મામલે ડીપીઈઓ અને એફઆરસીને ફરિયાદ કરી એફઆરસીએ ત્રિપદા સ્કૂલને નોટિસ ફટકારી વધારાની ઉઘરાવેલી ફી અંગે ખુલાસો માંગ્યો છે। છેલ્લા 3 વર્ષથી સતત એક વાલી પાસેથી અંદાજે 7,000 રૂપિયા જેટલી વધારાની ફી વસૂલવામાં આવતી હોવાનો આરોપ લાગ્યો છે। વાલીની ફરિયાદને પગલે ડીપીઓએ સુનાવણી યોજી એફઆરસીને પત્ર લખ્યો। એફઆરસીની મંજૂરી વિના ગત વર્ષે જ 35 લાખ રૂપિયા જેટલી રકમ સંચાલકે વધુ વસૂલી હોવાનો પણ વાલીઓનો આરોપ છે। વધારાની ખોટી રીતે ઉઘરાવાયેલી ફી એફઆરસી પરત અપાવશે તેવી વાલીઓને આશા છે। એક્ટિવિટીના નામે સંચાલકે ઉઘરાવેલા રૂપિયા અંગે વાલીઓને જાણ પણ અગાઉ ન કરાઈ હોવાનું શાળા પર વાલીઓએ આક્ષેપ કર્યો છે। અમદાવાદમાં આવેલી ત્રિપદા ઇંગ્લિશ સ્કૂલ દ્વારા એફઆરસીએ જે ફી ઉઘરાવવાની જે પરવાનગી આપી હતી તેના કરતાં 7,000 વધુ ફી લીધી હોવાની ફરિયાદ મળ્યા બાદ એફઆરસીએ સ્કૂલને નોટિસ ફટકારી છે। આ દૃશ્યમાં પણ જોઈ શકો છો ત્રિપદા સ્કૂલના આ દ્રશ્યો છે કે જેના સંચાલક સાથે જ્યારે અમે વાત કરવાનો પ્રયાસ કર્યો જે નોટિસ મળી છે તે સંદર્ભમાં, તો અર્ચિતભાઈ કે જેઓ સંચાલક છે તેમણે ફોન સતત ઉપાડવાથી ક્યાંક ને ક્યાંક પહરેજ કર્યો। આપણી સાથે જે વાલી છે અમિતભાઈ પંચાલ, જેમણે ફરિયાદ કરી છે તેઓ આપણી સાથે જોડાયેલા છે, તેમનાથી વાત કરીશું। અમિતભાઈ, કેટલી ફી સ્કૂલ દ્વારા વધારે લેવામાં આવતી હતી અને તમે ક્યાં ક્યાં ફરિયાદ કરી છે? સ્કૂલ દ્વારા એફઆરસી દ્વારા મારા બાળકને 22,300 રૂપિયા ફી નક્કી કરવામાં આવી હતી, તે ઉપરાંત એ લોકો દ્વારા એક્ટિવિટી ફીના નામે 7,600ની ફી ઉઘરાવવામાં આવતી હતી। એટલે અમે પ્રિન્સિપાલને રજૂઆત કરી કે ભાઈ આ એક્ટિવિટી ફીની જો તમને મંજૂરી આપવામાં આવી હોય એફઆરસીએ તો એની માહિતી અમને આપો, પરંતુ તે એમણે માહિતી આપવામાં આવી નથી અમને। એટલે અમે એફઆરસીમાંથી બી લેટર લીધો ફાઇનલ ઓર્ડર, તો એમાં પણ ક્યાંય એમને એવી મંજૂરી આપવામાં નથી આવી, એટલે એ બાબતની રજૂઆત અમે જિલ્લા શિક્ષણ અધિકારી પ્રિન્સિપાલને પહેલાં રજૂઆત કરી, પ્રિન્સિપાલે અમને રિસ્પોન્સ ના આપ્યો, એ પછી અમે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સુનાવણી રાખવામાં આવી અને સુનાવણીમાં બંને પક્ષને સાંભળ્યા પછી જિલ્લા શિક્ષણ અધિકારી નોંધ કરી કે ભાઈ સ્કૂલ દ્વારા નિયમ વિરુદ્ધની ફી લેવામાં આવે છે, અને એ પછી જિલ્લા શિક્ષણ અધિકારીએ એફઆરસીની અંદર રજૂઆત કરી કે ભાઈ આ સ્કૂલ સામે પગલાં લેવામાં આવે। ત્યારબાદ એફઆરસીએ નોટિસ આપી છે સ્કૂલને કે તમે જે ફી માંગી રહ્યા છો એ નિયમ વિરુદ્ધની છે, તો 14 દિવસની અંદર ખુલાસો આપવા વિનંતી એમાં। એટલે ક્યાંક ના ક્યાંક અમારું જે છેલ્લા 3 વર્ષથી આ સ્કૂલ દ્વારા સતત વાલીઓ આની ફરિયાદ કરી રહ્યા છે, ત્યાર પછી પણ સ્કૂલની લૂંટ ચાલુ જ છે એમાં। તો સીધી રીતે કહી શકાય કે જે એફઆરસીએ પરવાનગી આપી હતી તેના કરતાં પણ સ્કૂલ જે છે તે 7,000 જેટલા રૂપિયા વધારે લઈ રહી છે। ખાનગી શાળા છે કે જે કહી શકાય કે જે ઓનલાઈન શિક્ષણનો પણ જ્યારે વાત આવી ત્યારે આ જ શાળા કે જે વધારાની ફીની અપેક્ષા રાખી રહી છે, ઓનલાઈન શિક્ષણ પણ બંધ કરી દીધું હતું પરંતુ હવે આજથી જરૂર શરૂ કર્યું છે, પરંતુ જે સંચાલક છે જ્યારે તેમની જોડે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો તેમણે પણ સતત ફોન ન ઉપાડીને ક્યાંક ને ક્યાંક જવાબ આપવાનો ટાળવાનો પ્રયાસ કર્યો છે। કેમેરામેન અમિત મકવાણા સાથે તુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ।